નમસ્કાર મિત્રો હું પટેલ કલ્યાણી ધોરણ દસ પ્રથમ ભાષા ગુજરાતીમાં આ સૌને આવકારું છું મિત્રો આજે આપણે પાઠ બાર ચોપડાની ઇન્દ્રજાર જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા અને સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખન મિત્રો ચંદ્રકાંત પંડ્યા આ પાઠમાં ખૂબ સરસ પ્રવર્તમાન પરિસ્થિતિની વાત કરેલી છે કે જે સાહુકારો છે એ ગરીબ અભણ બોરી પ્રજા કેવી રીતે શોષણ કરે છે કેવી રીતે એ લોકો એમને વ્યાજના ચોપડાની ઇન્દ્ર જાળમાં ફસાવે છે ખૂબ સરસ વાર્ન છે મિત્રો પાંચ તરફ

અને અવસાન થયું છે તેર દસ બે હજાર એકમાં ચંદ્રકાંતનું પૂરું નામ ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા તેમનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી સંગીતમાં પણ નિપૂર્ણતા મેળવી હતી શિક્ષક તરીકે હલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે તેમનું સાહિત્ય યોગદાન જોઈએ તો બાનો ભીખો ભાગ એક બે સુદામે દીઠી દ્વારામતી યુરોપ પ્રવાસ ગરીકસંગ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ વસાહતીઓનું વતન અમેરિકા પ્રવાસ તેમના નોંધપાત્ર પુસ્તકો છે સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે મિત્રો આ જોયો આપણે લેખકનો ટૂંકમાં પરિચય હવે પાઠમાં શું કહે છે લેખક એના વિશે ટૂંકમાં સારાંશ જોઈએ તો ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે અહીં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું એનું ત્રાદ્રશ ચિત્ર ઉપસાવ્યું છે આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા સાહુકારો છે તો બીજી તરફ એ જ સાહુકારોના દીકરા તરફ વાત્સલ્યભાવ દાખવતા દાળ લોકો છે જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિખાલસતા આ પાઠનું જમા પાસું છે અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છતકી શકતો નથી તેનું હૃદય સ્પર્શી આ લેખન થયું છે મિત્રો હવે આપણે વિગતવાર પાંચની સમજૂતી મેળવીશું જોઈએ ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા મિત્રો જ્યારે ગરીબ પ્રજા સાહુકારો પાસે વ્યાજે પૈસા લેતા ત્યારે આ ગરીબ અને અજ્ઞાન પ્રજાનો આ ખેડૂતોનું સાહુકારું ખૂબ શોષણ કરતા હતા ત્યારે ઋણ રાહતનો કોઈ કાયદો હતો નહીં તેમાં વળી દેશી રાજ્યમાં જે શોષણખોરો છે એટલે કે ગરીબોનું શોષણ કરનાર એ લોકોને તો ઘી કેરા હતા એટલે ઘી કેરા હોવું એટલે ખૂબ પૈસાદાર હોવું માલામાલ હોવું એટલે ઋણ રાહોતનો તો કોઈ કાયદો હતો જ નહીં માટે આવા સાહુકારોને આવા શોષણખોરોને ઘી કેરા પડતા રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લુપ્ત ગરીબ પ્રજાના હડમાસને ચૂંઠવામાં જરાય અરેરાતી નહોતી અનુભવતી મિત્રો આવા રાજા અને અમલદારો એ લોકોના જુલ્મને ચઢી જાય એટલે કે રાજા અને અમલદારો જે જુલ્મ કરે જે ત્રાસ આપે તેના કરતાં પણ ઉપરના આ શરીફ એટલે કે પ્રતિષ્ઠિત આબરૂદાર ડાકુ એટલે કે લૂંટાઓ લૂતારુઓ ચડી જતા અને આ ખેડૂતોનું ગરીબ પ્રજાના હળમાસને ચૂઠવામાં જરાય કશું દુઃખ આપવામાં બાકી રાખતા ન હતા અરેરાતી અનુભવવી એટલે ત્રાસી જવું દુઃખ અનુભવવું કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો હતો મિત્રો કચડાયેલી એટલે દબાયેલી અને ધણી એટલે કે માલિક આવી દબાયેલી પ્રજાનો કોઈ માલિક હતો નહીં રાકડી ભોળી લંગોતિયા પ્રજા મૂંગા ધોળ કરતા બદતર જીવન જીવતી મિત્રો રાકડી એટલે કે આવી ગરીબ રંગ ભોળી માત્ર લંગોત પહેરીને રહેતી પ્રજા એ ધોર કરતાં પણ બળતર એટલે કે ખરાબ જીવન જીવતી હતી ઉજ્જળ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા અમલદાર ધગડું તલાતી ભૂવો અને સાહુકાર સૌનો લાગો મિત્રો ત્યારે કયું આ ખેડૂતો પાસે ફળદ્રુપ જમીન હતી નહીં એ લોકો પાસે ઉજ્જળ જમીન હવે ઉજ્જળ જમીનમાં ખેડૂત પકવે પકવે ને કેટલું પકવે જે થોડું ઘણું અનાજ પકવે કે શાકભાજી પકવે તેમાં રાજા અમલદાર ઢગડું એટલે કે પોલીસ પસાય હતા મહેસૂલ વસૂલ કરનાર સરકારી કર્મચારી એટલે તલાટી ભૂત કાઢનાર ભૂવો સાહુકાર આ બધાનો હક જુઓ તો ખરા મિત્રો વળી પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેથ કરવા એ બંધાયેલો મિત્રો કેટલી દયનીય હાલતથી તો જુઓ ખેતરમાં ભલેને પાક લણવાનો હોય પણ જો આ રાજા અમલદાર દગડું તલાતી ભુવો સાહુકાર એણે જેની પાસે વ્યાજે પૈસા લીધા હોય તેના ઘરે કોઈ સારો માથો પ્રસંગ હોય તો ખેડૂત એનું બધું કામ પડતું મૂકીને તેના ઘરે કામ કરવા માટે જવા બંધાયેલો ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે મિત્રો જુઓ તો ખરા ગુલામ એટલે કસો બદલો લીધા વિના કામ કરતો નોકર તેના કરતાં પણ ખરાબ જિંદગી એ જીવે ને આ ભણેલા ગણેલા લોકો છે તે એની લાચારી એટલે કે વિવસતાનો લભ ઉઠાવે મિત્રો કેટલી હડે લભ ઉઠાવે જોજો સત્તર પંચા પંચાણુંનું ગણિત ગણનાર શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની સાત પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે મિત્રો સત્તર પંચા પંચાણું ગણિત ગણે છે આ સાહુકાર અને એના ચોપડામાં કે જેના કારણે તેની સાત પેઢી પણ આ ઋણમાંથી મુક્ત ન થઈ શકે મિત્રો ખરેખર સત્તર પંચા કેટલા થાય પંચ્યાસી પણ આ શાહુકારો સત્તર પંચા પંચાણુંનું ગણિત કરે પછી ક્યાંથી એ ખેડૂત એ ઋણમાંથી મુક્ત થઈ શકે મિત્રો એ તો શું પણ એની સાત પેઢી પણ આ ઋણમાંથી ક્યારેય મુક્ત ન જ થઈ શકે મિત્રો લેખક કહે છે કે મારા પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવવાનો કિમીઓ કોઈ ભયબંધે બતાવેલો કિમીઓ એટલે ગુપ્ત કળા સરળતાથી પૈસા કમાવવાની એક કળા એટલે કિમીઓ તો લેખક કહે છે કે આવી રીતે સરળતાથી પૈસા કમાવવાનું એમના બંધે એમને શીખવેલું એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા લોભે લોભે એટલે લાલચથી અને ધીરધારનો ધંધો એટલે વ્યાજે નાણાં આપવાનો ધંધો પણ કરતા લેખકના પિતાજીને હાઉકાર કહીને જ સૌ બોલાવે પછી તો શાહુકારનો ધંધો શરૂ કર્યો સાથે સાથે ખેતીનો ધંધો કર્યો એટલે લેખકના પિતાજીને બધા જ હાવકાર કહીને જ સંબોધતા પિતાજીનું મૃત્યુ થયું જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી હવે ગુજરાનના સાધન તરીકે ડૂઝાણું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા સમજો મિત્રો હવે લેખકના પિતાજી મૃત્યુ પામે છે હવે જમીન કોણ ખેડે બધી એની દેખભાળ કોણ કરે એવું કરનાર કોઈ વ્યક્તિ રહ્યો નહીં એટલે લેખકની બાએ બધું જ મૂળ સોંપી દીધું એ સોંપીને હવે ગુજરાનના સાધન તરીકે ડૂઝાણું એટલે કે દૂધ દેતું ધોળ ને પિતાજીએ જેને વ્યાજે પૈસા આપેલા એ બે જ વસ્તુ રહ્યું ગુજરાનના સધન તરીકે એટલે કે જીવવા માટે આ બે જ ઉપાય રહ્યા વિધવા બાને માથે બે નાના દીકરા અને નાની એક દીકરી ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર એટલે કે પરસ્પર આપવા લેવાનો સંબંધ એ સાચવવાની બધી જ જવાબદારી હતી એક નાનું ખેતર બાપુજીના નામે હતું તે બહુ ઉપજાઉ નહીં ઉપજાઉ એટલે ઉપજનારું નહીં એટલે નની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાશને કારણે વેચી દેવું પડ્યું બા બિચારી રાત દિવસ ધોરવૈતરું કરે વૈતરું કરવું એટલે થાકી જવાય એટલું કામ કરવું મજૂરી કરવી કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે ત્યારે માંડ બે તંક રોટલા મળે બાપુજી સાહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા મિત્રો ભાગ્યે જ એટલે ક્યારેક જ લેખકના બાની ખૂબ કપરી હાલત થઈ જાય છે મિત્રો કારણ કે એમના માથા ઉપર બે નાના દીકરા એક નાની દીકરી અને આ સિવાય બીજી ત્રણ પરણેલી બહેનોનો વ્યવહાર સાચવવાની જવાબદારી આવી પડેલી હવે નાની બહેનના લગ્ન કરવાના પૈસા તો મળે નહીં એ એના કારણે તેમણે જે એક નાનું ખેતર હતું જે બાપુજીના નામે હતું એ બહુ એની અંદર પાક પાકે નહીં એટલે એ જમીન એ ખેતર વેચી દીધું આ સિવાય બા બિચારી રાત દિવસ થાકી જાય એટલું કામ કરે કદી જંપીને તો ન જ બેસે અને જો કોઈને જરૂર હોય તો ત્યાં રાંધી પણ આપે ત્યારે માંડ બે સમયનું જમવાનું મળતું મિત્રો જુઓ તો ખરા આ લેખકના બાપુજી તો સહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં કશું બચત મૂકી ગયેલા નહીં એ જમાનો પણ સોંઘરાતનો એટલે કે સસ્તાઈનો સોંઘાપણું દસ રૂપિયે હારો ભાત હારો એટલે છ મણ અત્યારના એકસો ને વીસ કિલો ભાત કેમ મળતું દસ રૂપિયે એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ એમાં બચત સી રીતે થાય એટલે કુટુંબનો બોજો બોજો એટલે કે જવાબદારી એકલે હાથે ઉચકતા બાને ન વને જા પડ્યા એટલે કે બહુ મોંઘવારી નહીં હતી તે સમયે સસ્તાઈ હતી તો પણ બધી જ ચીજવસ્તુ એ પ્રમાણે કરવાની એટલે બચત સી રીતે થાય એટલે કુટુંબનો આખો બોજ બધી જવાબદારી બાના એકલા હથે આવી જતા બાને ખૂબ જ તકલીફ પડતી બાને નવ નેજા પડવા લાગ્યા એટલે કે ખૂબ તકલીફ પડવી આગળ કહે છે લેખક કે દીકરામાં હું મોટો એટલે ચૌદ વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે બધા કરતાં મોટામાં મોટા આપણા લેખક ચૌદ વર્ષના જુઓ તો ખરા અને ચૌદ વર્ષની ઉંમરે લેખક ગામડે જાય ઉઘરાણી કરવા માટે ડેણદાડો પ્રામાણિક પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદાળોને રોકડ કશું આપી ન શકે મિત્રો દેણદાર એટલે કરજદાર પ્રામાણિક એટલે ઈમાનદાર વિશ્વાસ પાત્ર લેણદાર એટલે કરજ વસૂલ કરનાર એટલે જે આ દાળો છે એ લોકો વિશ્વાસુ તો ખરા પણ શું કરે ખેતીના એક પછી એક વર્ષો ખરાબ આવવા લાગ્યા એટલે કે લેણદાર કરજ વસૂલ કરનારને રોકડ કશું આપી ન શકે ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપડા ન પડે એટલા ખાતર ખાતર એટલે અહીં માટે મિત્રો ખેતીના એક પછી એક વરસ ખરાબ જાય છે એટલે પૈસા તો આપી ન શકે અને ક્યારેક જે થોડું ઘણું આપે એ એટલા માટે આપે કે શાહુકારના કુટુંબને ખરાબ પરિસ્થિતિ ન આવે આપડા ન પડે મુશ્કેલી ન પડે એટલા માટે પોતે પેટે પાટા બાંધી આછું પાતરું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા જુઓ મિત્રો જે આ ને આપનાર છે એવા ખેડૂતો પોતે પેટે પાટા બાંધીને એટલે કે ભૂખ મળો વેઠીને પણ આબડું સાચવવા માટે આછું પાતળું ખાઈને જે મળે તે વ્યાજ પેટે ભરી જતા મિત્રો ખેડૂતો આટલા ગરીબ હતા છતાં તેઓ પ્રામાણિક ઈમાનદાર અને વિશ્વાસપાત્ર હતા ભલે ખેતીના એક પછી એક વર્ષો ખરાબ આવે છે છતાં પણ આછું પાતળું ખાઈને વધતું ઓછું ખાઈને પણ ભૂખ મરો વેઠીને પણ આબળું સાચવવા માટે તેઓને જે કંઈ મળે તે વ્યાજ પેટે તેઓ ભરી જતા મિત્રો અહીં સુધી આપણે ભાગ એકમાં જોયું હવે ફરી મળીશું આપણે ભાગ બેમાં Bye.